हेलो एवरीबॉडी, आज आपणे चैप्टर नंबर 7 प्रत्यावर्ती प्रवाह ऑल्टरनेटिंग करंट ना गुजकेट पर आधारित एमसीक्यू जोईशुं। आपणे आगळ पण वातो करी छे तेज प्रमाणे ज्यारे तमे आ गुजकेट पर आधारित एमसीक्यू करो तो ते पहला आपणे जे करेल समरी छे ए समरीनो अभ्यास करवो, तेमज आपणे जे सूत्रोनुं लिस्ट बनावेल छे ए सूत्रोनो पण अभ्यास करवो। एटले अहीं आपणे जे कोई भी दाखलाओ एमसीक्यू आवशे ए कंसेप्शनल हशे, अने एटला माटे जे थियरी बेस्ड कंसेप्शनल एमसीक्यू होय एवा एमसीक्यूनी चर्चाओ आपणे आ लेक्चरनी अंदर करीशुं। पण ते पहेला जो तमे आ जे समरी अने कंसेप्शनल जे बाबतो छे एने ध्यानमां राखशो, सूत्रोने बराबर ध्यानमां राखशो, तो आ जे एमसीक्यू ए सरळ लागशे। तो आपणे चेप्टर नंबर 7 माटे गुजकेटना एमसीक्यू જોઈએ। एमसीक्यू नंबर 1, एक एसी परिपथ में प्रवाहनु मूल्य एक सेकंड में 120 वक्त शून्य थाय छे, तो एसी प्रवाहनी आवृत्ति खाली जगह हर्ट्ज थाय। आगळना चेप्टर में अने आगळना लेक्चर में पण आपणे कीधुं छे कि पहला आपणे जे आपेल ऑप्शन छे ए ऑप्शन ने जोवाना नथी, आपणे पहला गणतरी करीशुं, एनो उकेल मेळवीशुं, एनो सोल्यूशन मेळव्या बाद आपणे ऑप्शन चेक करीशुं। जो कोई ज्ञान पर आधारित एमसीक्यू होय अने तमे ऑप्शननी चकासणी करो तो ए बराबर छे, परंतु गणतरी पर आधारित होय तो पहेला ऑप्शन्स जोवा नहीं, कारण के त्यां कन्फ्यूजन थवानी संभावनाओ रहेशे। माटे पहेला आपणे गणतरी ज करीशुं, सोल्यूशन मेळवी अने त्यार पछी ऑप्शन जोईशुं। तो अहीं एसी परिपथ में प्रवाहनुं मूल्य एक सेकंड में 120 वक्त शून्य थाय छे, तो एसी प्रवाहनी आवृत्ति खाली जगह हर्ट्ज थाय। हवे आपणे जाणीए छीए कि जो एसी परिपथ हशे अने एमां प्रवाह होय के वोल्टेज होय तो ए समयना आवर्त विधेय हशे, अने समयना आवर्त विधेय होवाथी ए टी जेटला एटले के आवर्तकाळ जेटला समयमां ए प्रवाहनुं मूल्य એ બે વખત શૂન્ય થતું હોય છે। તો આપણે એને જ આધાર તરીકે લઈએ અને એક સેકન્ડમાં જો 120 વખત શૂન્ય થાય છે તો આવૃત્તિ કેટલી એની આપણે ચર્ચા કરીએ। તો ટી સમયમાં પ્રવાહનું મૂલ્ય બે વખત શૂન્ય થાય છે, માટે એક સેકન્ડમાં પ્રવાહનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ 2/t ટાઈમ્સ, એટલે કે એટલા વખત શૂન્ય થશે। એટલે અહીં જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે એક સેકન્ડમાં 2/t વખત એ શૂન્ય થયું, પણ આપેલ શું છે કે એસી પરિપથમાં પ્રવાહનું મૂલ્ય એક સેકન્ડમાં 120 વખત શૂન્ય થાય છે। એનો મતલબ કે આ જે સૂત્ર છે એનો ઉપયોગ કરીએ તો 2/t ઇઝ ઇક્વલ ટુ 120 આપેલા કહેવાશે, પરંતુ અહીં તમે જોઈ શકો છો 1/t ઇઝ ઇક્વલ ટુ 120 ડિવાઇડેડ બાય 2 થશે। હવે 16 × 2 ઇઝ ઇક્વલ ટુ 120 થયા માટે 60 લગાશે, પણ આપણે જાણીએ છીએ કે 1/T ઇઝ ઇક્વલ ટુ આવૃત્તિ એફ થાય, માટે એફ ઇઝ ઇક્વલ ટુ એટલે કે 1/t ઇઝ ઇક્વલ ટુ એફ અને ઇઝ ઇક્વલ ટુ અહીં 60 હર્ટ્ઝ થશે। એટલે અહીં આપણને આ જે એસી પ્રવાહ છે એની આવૃત્તિ મળે છે, માટે એમસીક્યુ 1 આન્સર ઇઝ સી 60, કારણ કે ઓપ્શન અહીં સી છે। એમસીક્યુ નંબર 2, એલસીઆર પરિપથમાં એસી પ્રાપ્તિ સ્થાનની કોણીય આવૃત્તિ ઘટાડતા
એટલે કે ઓમેગા ઘટાડ ધન, કેપેસિટીવ રિએક્ટન્સ એટલે કે એક્સી, અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે એક્સએલ ખાલી જગ્યા. તો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ અને એના ઉપરથી આપણો કયો ઓપ્શન આવે છે તેની ચર્ચા કરીએ. હવે એલસીઆર પરિપથમાં કેપેસિટીવ રિએક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ એક્સી ઇઝ ઇક્વલ ટુ 1/ωc છે. તો એનો અર્થ એવો થયો કે અહીં કોણીય આવૃત્તિ એટલે ઓમેગાની કિંમત અહીં ઘટે છે. તમે જોઈ શકો છો એક્સી પ્રપોઝનલ ટુ 1/ωc. ઇટ મીન્સ કે ઓમેગા અને એક્સી એકબીજાના વ્યસ્ત ચલનમાં છે. જો ઓમેગાની કિંમત જો ઘટશે, ઓમેગા ઘટતા અહીં આપણે એમ કહી શકાય કે એક્સી વધે છે. એટલે પહેલો પોઈન્ટ અહીં એક્સી વધે છે. અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે એક્સએલ, સો ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ એલ, એટલે એક્સએલ પ્રપોર્શનલ ટુ ઓમેગા થઈ ગયું. અને એટલા માટે જો આપણે કહીએ તો ઓમેગા જો ઘટશે તો એની સાથે એક્સએલમાં પણ ઘટાડો થશે. માટે આપણો જે આન્સર આવશે એ કેપેસિટીવ રિએક્ટન્સ વધે છે અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાં ઘટાડો થાય છે. માટે ક્વેશ્ચન નંબર MCQ 2 આન્સર ઇઝ એ, વધે અને ઘટે, જે ઓપ્શન એ છે. હવે MCQ 3, LCR AC શ્રેણી પરિપથમાં ક્યુ ફેક્ટરનું મૂલ્ય ખાલી જગ્યા છે. હવે આ પ્રકારના જ્યારે દાખલાઓ હોય ત્યારે આપણા પાસે આ જે ટોપિક હોય એ ટોપિકના ઉપર આધારિત લોજિકલ જે કન્સેપ્ટ છે તે ખબર હોવા જોઈએ, અથવા તો એના સૂત્ર ઉપરથી પણ આપણે વાતો કરી શકીએ. તો ક્યુ ફેક્ટર માટે આપણે જાણીએ છીએ કે અહીં LCR AC શ્રેણી પરિપથમાં ક્યુ ફેક્ટર ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/R અંડરરૂટ L/C સૂત્ર છે. એનો અર્થ એવો થયો કે અહીં આપણને જે આપેલ ઓપ્શન્સ છે એમાં અહીં પહેલો ઓપ્શન ધારો કે આપણે વિચારીએ તો લગાડે એસી વોલ્ટેજની આવૃત્તિ પર આધાર રાખે, એ તો આવી ના શકે, પણ એલ આર સી એમ ત્રણેયના મૂલ્યો પર આધાર રાખે છે. તમે જોઈ શકો છો અહીં 1/R અંડરરૂટ L/C છે, માટે R પર બી આધાર રાખે છે, L પર બી આધાર રાખે છે અને C પર બી આધાર રાખે છે. માટે આપણે કહી શકાય કે અહીં ઓપ્શન B આવશે. માટે અહીં MCQ 3 આન્સર ઇઝ B, L R અને C એમ ત્રણેયના મૂલ્યો પર આધાર રાખે છે. હવે MCQ 4, એક AC પરિપથમાં V અને I નીચેના સમીકરણો વડે આપવામાં આવ્યા છે. અહીં V ઇઝ ઇક્વલ ટુ 100 sin 100t વોલ્ટ છે અને I ઇઝ ઇક્વલ ટુ 100 sin 100t પ્લસ π/3 મિલી એમ્પિયર છે. તો આ જો અહીં મિલી એમ્પિયર આપેલ છે એને આપણે અહીં એમ્પિયરમાં ફેરવી શકાય. માટે I ઇઝ ઇક્વલ ટુ 100 × 10⁻³ sin 100t પ્લસ π/3 એમ્પિયર હોય તો પરિપથમાં પાવર ખાલી જગ્યા વોટ થશે. હવે આપણે અહીં આપેલ જે કિંમતો છે એ જો કિંમતો જો નોંધી દઈએ તો AC પરિપથમાં આપણે અહીંયા જો કેવું હોય તો પહેલાં જે આપેલ જે કિંમતો છે તે અહીંયા નોંધીએ. તો V ઇઝ ઇક્વલ ટુ 100 sin 100t વોલ્ટ અને I ઇઝ ઇક્વલ ટુ 0.1, અહીં 10⁻³ અને આ 10⁻² સો 10⁻¹ ઇઝ ઇક્વલ ટુ 0.1 લખાય.
અને સાઈન 100t પ્લસ પાઈ બાય 3 એમ્પિયર જેટલું આપેલ છે. હવે તમે જોઈ શકો છો અહીં VM ઇઝ ઇક્વલ ટુ 100 વોલ્ટ આપેલા છે અને IM ઇઝ ઇક્વલ ટુ 0.1 એમ્પિયર થશે. અને વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો જે કડા તફાવત છે તે અહીં પાઈ બાય 3 રેડિયન આપેલ છે. માટે પરિપથમાં જે પાવરનું સમીકરણ છે એમાં આ કિંમતો મૂકી દઈએ અને આપણે જે પરિપથમાં પાવર છે એ શોધી શકાય. તો પરિપથમાં જે પાવર છે એ પાવર પી ઇઝ ઇક્વલ ટુ VRMS ઇન્ટુ IRMS ઇન્ટુ કોસ ફાઇ. હવે અહીં VRMS નથી આપેલ, અહીં VMની કિંમત આપેલી છે, IRMSને બદલે IM આપેલા છે. માટે VRMS ઇઝ ઇક્વલ ટુ VM બાય રૂટ ટુ લખાશે ઇન્ટુ Iની જગ્યા પર IM બાય રૂટ ટુ લખાશે. અને અહીં કોસ ફાઇ, જ્યાં ફાઇ કડા તફાવત છે, તો અહીં ફાઇ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 3 રેડિયન લખી દીધો એટલે કોસ પાઈ બાય 3 થશે. હવે આ જે બધી કિંમતો છે તે મૂકી દઈએ તો VM ઇઝ ઇક્વલ ટુ 100 વોલ્ટ, IM ઇઝ ઇક્વલ ટુ 0.1 અને √2 × √2 ઇઝ ઇક્વલ ટુ 2 × cos π/3 ઇઝ ઇક્વલ ટુ 1/2. તો આના ઉપરથી આપણે કહી શકાય કે P ઇઝ ઇક્વલ ટુ 100 × 0.1/4. હવે આ 0.1 અને 1 આ કેન્સલ આઉટ થશે, સો 10/4 થયો. માટે અહીં P ઇઝ ઇક્વલ ટુ 2.5 વોટ જેટલું થશે, જે અહીં ઓપ્શન સી છે. માટે MCQ નંબર 4, આન્સર ઇઝ સી અને 2.5 વોટ જેટલું થશે. હવે MCQ 5, 100 ઓહ્મ અવરોધ અને 1 હેનરી ઇન્ડક્ટરના શ્રેણી જોડાણવાળા પરિપથમાંથી 50 બાય π હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી પ્રવાહ પસાર કરતા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત ખાલી જગ્યા થાય. તો અહીં સૌપ્રથમ આપેલ જે રકમ છે એને અહીંયા લખી દઈએ તો અહીં આવૃત્તિ આપેલી છે F ઇઝ ઇક્વલ ટુ 50 બાય π. માટે અહીં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π f થશે. સો અહીં ઇઝ ઇક્વલ ટુ 2π × 50 બાય F ઇઝ ઇક્વલ ટુ 50 બાય π. તો અહીં પાય અને પાય કેન્સલ આઉટ થશે. માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 100 રેડિયન પર સેકન્ડ થયો. અને અવરોધની કિંમત તો આપેલી છે 100 ઓહ્મ અને તે અહીં આપણે લખી દઈએ. હવે આપેલ જે પરિપથ છે તેમાં અવરોધ અને ઇન્ડક્ટર છે એટલે આપણે RL પરિપથ કહી શકાય. અને આ જે RL શ્રેણી AC પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો જો કડા તફાવત જો ફાઇ હોય તો આપણે સૂત્ર જાણીએ છીએ, 10 ફાઇ ઇઝ ઇક્વલ ટુ XL/R. તમે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને પણ આ વસ્તુ શોધી શકો છો. હવે XL એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને એની કિંમત ઓમેગા L થશે અને છેદમાં ડિવાઇડેડ બાય R થયું. માટે 10 ફાઇ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 100 × L ઇઝ ઇક્વલ ટુ 1 હેનરી ડિવાઇડેડ બાય અવરોધ ઇઝ ઇક્વલ ટુ R ઇઝ ઇક્વલ ટુ 100 ઓહ્મ થયા. તો આ કિંમત મૂકી દઈએ અને તમે જોઈ શકો છો 100/100 એટલે 1 થઈ જશે. માટે 10 ફાઇ ઇઝ ઇક્વલ ટુ 1. માટે ફાઇ ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્વર્સ ઓફ 1 થશે. માટે અહીં ફાઇ ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી થઈ. તો આમ અહીં જે ઓપ્શન છે તે B છે.
आम वोल्टेज अने प्रवाह वच्चेनो जे कड़ा तफावत छे ए कड़ा तफावत अहीं 45 डिग्री नो थशे। माटे एमसीक्यू नंबर 5 आंसर इज बी 45 डिग्री थशे। अवे एमसीक्यू नंबर 6 एलसी श्रेणी एसी परिपथ माटे एक्सएल इज ग्रेटर देन एक्ससी होय तो प्रवाह वोल्टेज करता कड़ा में खाली जगह होय छे। अवे आनी अंदर आज एलसी परिपथ आपेल छे एमा एक बीजी पण कंडीशन होय सके के एक्सएल इज लेस देन एक्ससी होय सके। तो आपणे अहीं जो एक्सएल इज ग्रेटर देन एक्ससी होय तो शुं थाय तेनी चर्चा करीए। तो अहीं सौ प्रथम आपणे कहीए के एलसी श्रेणी एसी परिपथमां एक्सएल इज ग्रेटर देन एक्ससी होय तो जे परिपथ जे छे ए परिपथ एक इंडक्टिव परिपथ बनी छे। अने जो आ कंडीशन ने बदले जो अहीं लेस देन आवी जाए तो कैपेसिटिव रिएक्टन्स मोटो थई जशे। माटे त्यारे जे परिपथ छे ते कैपेसिटिव परिपथ बनी जाए। तो अत्यारे आपणी पासे जे एक्सएल इज ग्रेटर देन एक्ससी छे अने एना लीधे जो परिपथ इंडक्टिव परिपथ बनी जाए तो एनो अर्थ एम थयो के इंडक्टिव परिपथमां जे प्रवाह छे ए वोल्टेज करता એ કળામાં પાઈ બાય 2 રેડિયન જેટલો પાછળ હોય છે અને તેથી અહીં ઓપ્શન એ એનો આન્સર થશે। માટે એમસીક્યુ નંબર 6 આન્સર એ પાઈ બાય 2 જેટલો પાછળ હોય છે। હવે એમસીક્યુ 7 તત્કાલીન એસી પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ 100 કોસ 200 ટી પ્લસ 45 ડિગ્રી એમ્પિયર માટે પ્રવાહનું આરએમએસ મૂલ્ય કેટલું થાય। હવે જો પ્રવાહનું આરએમએસ મૂલ્ય મેળવવું હોય તો આપણે જાણીએ છીએ આઈએમ બાય રૂટ 2 મેળવવાનું છે। તો અહીં આ જે પદ છે એ પદને જો આપણે એટલે કે એસી પ્રવાહ I is equal to 100 cos 200 t plus 45 degree ampere ને જો I is equal to Im cos omega t plus 5 સૂત્ર સાથે જો સરખાવવામાં આવે તો અહીં તમે જોઈ શકો છો Im is equal to અહીં 100 ampere થશે। માટે Im is equal to અહીં 100 ampere થયો। માટે અહીં પ્રવાહનું આરએમએસ મૂલ્ય આઈ આરએમએસ ઇઝ ઇક્વલ ટુ આઈએમ ડિવાઇડેડ બાય રૂટ 2 નો ઉપયોગ કરીએ। અહીં જે કિંમત આપેલી છે તે અહીં રૂટ 2 ના સ્વરૂપમાં આપેલી છે આ રીતે અને તેથી અહીં આઈએમની કિંમત આપણે પહેલાં મૂકીએ 100 ડિવાઇડેડ બાય રૂટ 2 થશે। માટે જો આપણે કહી શકાય કે 100 બાય રૂટ 2 સો અહીં 50 ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય રૂટ 2 માટે 50 ઇન્ટુ રૂટ 2 એનો આન્સર થશે। અહીં 100 બાય રૂટ 2 જ કહેવાશે ઇઝ ઇક્વલ ટુ 50 ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય રૂટ 2 પણ અહીં 2 એટલે 2 ટાઈમ્સ રૂટ 2 કહેવાશે એક રૂટ 2 કેન્સલ થાય તો 50 ઇન્ટુ રૂટ 2 થયું। માટે પ્રવાહનું આરએમએસ મૂલ્ય IRMS is equal to 50 root 2 ampere જેટલું થશે। માટે MCQ number 7 answer is A 50 root 2 ampere થશે। હવે MCQ 8 એક ઇન્ડક્ટર ઇન્ડક્ટન્સ L ને કે જેનું ઇન્ડક્ટન્સ L હેનરી છે V ઇઝ ઇક્વલ ટુ V0 સાઇન ઓમેગા T વોલ્ટના AC ઉદ્ગમ સાથે જોડેલ છે
એટલે કે આ એસી વોલ્ટ આપેલ છે અહીં, તો ઇન્ડક્ટરમાંથી પસાર થતા પ્રવાહ I બરાબર ખાલી જગ્યા એમ્પિયર, તો એનું સૂત્ર મેળવવાનું છે. હવે માત્ર ઇન્ડક્ટર ધરાવતો આ પરિપથ છે, અને તેથી સૌ પ્રથમ તો આપણે અહીં જે IM છે એની કિંમત શોધવી પડશે, અને ત્યારબાદ આપણે જો કહેવું હોય તો એમ કહી શકાય કે ઇન્ડક્ટર હોય તો માત્ર ઇન્ડક્ટરમાં જે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં પાઈ બાય ટુ રેડિયન જેટલો પાછળ હોય છે, અને તેથી આપણે એ જો પાઈ બાય ટુ જેટલો જો પાછળ હોય તો કડા તફાવત ફાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાઈ બાય ટુ મળે, અને તે પ્રમાણે આપણે સૂત્ર લખી શકીએ. હવે આ સૂત્રનો ઉપયોગ કરીએ. અહીં આની કડા ઓમેગા ટી છે, માટે જે પ્રવાહ હશે એની કડા ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ થવી જોઈએ. તો અહીં સૌ પ્રથમ માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં વી બરાબર વી ઝીરો સાઇન ઓમેગા ટી સમીકરણ આપેલ છે. હવે આપણે સૂત્ર વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી સૂત્ર સાથે જો સરખાવીએ તો અહીં વીએમ ઇઝ ઇક્વલ ટુ આપણને વી ઝીરો મળશે, એટલે વીએમ ઇઝ ઇક્વલ ટુ અહીં વી ઝીરો થયું. હવે પરિપથનો જો ઇમ્પિડન્સ કહીએ તો તેને ઝેડ વડે દર્શાવીએ, અને ઝેડ ઇઝ ઇક્વલ ટુ અહીં ઓમેગા એલ થશે, માત્ર જો એ ઇન્ડક્ટર ધરાવતો પરિપથ છે એટલે. માટે IM ઇઝ ઇક્વલ ટુ VM બાય ઝેડ, અહીં VMને બદલે આપણે V ઝીરો લખીશું, અને ડિવાઇડેડ બાય જે ઝેડ છે ઇમ્પિડન્સ છે એની જગ્યા પર ઓમેગા એલ લખીએ. માટે IM ઇઝ ઇક્વલ ટુ V ઝીરો બાય ઓમેગા એલ થયો. હવે આપણે જાણીએ છીએ તે મુજબ કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં પાઈ બાય ટુ રેડિયન પાછળ હોય છે, માટે કડા તફાવત જો લખું તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાઈ બાય ટુ થશે. માટે જો આપણે અહીં પ્રવાહનું સમીકરણ મેળવવાનું છે, માટે અહીં એસી પ્રવાહ I બરાબર IM સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ લખાશે, જ્યાં IMની કિંમત આપણે જોઈ વી ઝીરો બાય ઓમેગા એલ છે તે અહીંયા મૂકી દઈએ, એટલે વી ઝીરો બાય ઓમેગા એલ, અને અહીં ફાઈની કિંમત માઇનસ પાઈ બાય ટુ છે તે પણ અહીં મૂકી દઈએ, તો સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ એમ્પિયર થશે. માટે આઈ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો ઓમેગા એલ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ થાય, જે અહીં ઓપ્શન બી છે. માટે MCQ નંબર 8 આન્સર ઇઝ બી, અને I ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો ઓમેગા એલ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ એમ્પિયર થશે. હવે MCQ 9, એક LC ડોલનો કરતા પરિપથમાં જો કેપેસિટરની પ્લેટ પરનો મહત્તમ વિદ્યુતભાર ક્યુ હોય તો જ્યારે ઊર્જા ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં સરખી સંગ્રહ પામેલી હોય તો તે સ્થિતિમાં કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે. હવે આ દાખલામાં સૌ પ્રથમ આપણા પાસે અહીં LC ડોલનો છે, અને આપણે LC ડોલનોમાં જાણીએ છીએ કે જ્યારે કેપેસિટર ફૂલ્લી ચાર્જ હોય ત્યારે એની અંદર મહત્તમ વિદ્યુતભાર હોય અને ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થતો હોય છે. હવે જો ધારો કે આ કેપેસિટરનું ડિસ્ચાર્જ થવા માંડે તો આપણે જાણીએ છીએ કે એમાં લીધે ઇન્ડક્ટરમાં પ્રવાહ ઉત્પન્ન થાય અને એના લીધે બંનેમાં ઊર્જા આવશે કોઈ એક સમયે. અહીં આપણા પાસે જે ઊર્જા છે એ ચુંબકીય ક્ષેત્ર અને એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત ઊર્જા અને વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત ઊર્જા એક સરખી હોય ત્યારે કેપેસિટરના પ્લેટ પર જે વિદ્યુતભાર હોય એનું મૂલ્ય માંગેલ છે. તો આપણે અહીં
जो एम कही है कि संपूर्ण चार्ज थयेल कैपेसिटर में संग्रह पामेली ऊर्जा ए यू इज इक्वल टू क्यू स्क्वेर डिवाइडेड बाय ट्वाइस सी। एटले कि अहीं फुल्ली चार्ज होय त्यारे अहीं क्यू जीरो पण होय लखाय, पण अहीं क्यू आपेल छे महत्तम वीजभार क्यू आपेल छे माटे क्यू स्क्वेर डिवाइडेड बाय ट्वाइस सी थयो। हवे कैपेसिटर अने इंडक्टर में जो समान ऊर्जा संग्रह पामे तो बन्ने पर समान ऊर्जा यू डेश इज इक्वल टू यू बाय टू थशे। एटले के आ टोटल ऊर्जा छे शरुआतनी आपणे पासे टोटल ऊर्जा छे एनी अर्धी अर्धी वेचाय माटे यू डेश इज इक्वल टू यू बाय टू थशे। सो इज इक्वल टू अहीं यू इज इक्वल टू तो क्यू स्क्वेर डिवाइडेड बाय ट्वाइस सी डिवाइडेड बाय आ टू तो जे जी एटले टू। सो इज इक्वल टू अहीं क्यू स्क्वेर डिवाइडेड बाय फोर सी थशे। माटे समान जे ऊर्जा छे यू डेस ए अहीं क्यू स्क्वेर डिवाइडेड बाय फोर सी थशे। हवे आ समये धारो के आपणे धारी लईए के कैपेसिटर परनो जे विद्युत भार छे ए क्यू डेस छे, आम धारी लईए तो હવે યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેશ સ્ક્વેર ડિવાઇડેડ બાય ટ્વાઇસ સી લખવું પડશે, કારણ કે તે સમયનો જે વિદ્યુત ભાર છે તે ક્યુ ડેશ જેટલો છે। હવે આ યુ ડેશની કિંમત અહીં ક્યુ સ્ક્વેર બાય ફોર સી લખી દઈએ તો ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય ફોર સી ઇઝ ઇક્વલ ટુ અહીં ક્યુ ડેશ સ્ક્વેર ડિવાઇડેડ બાય ટ્વાઇસ સી। આ ટ્વાઇસ સી અને અહીં ઇન્ટુ ટુ ઇઝ ઇક્વલ ટુ ફોર સી, સો અહીં ટુ આવશે માટે અહીં આપણે એમ લખી શકીએ કે ક્યુ ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીં ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય ટુ થયું। આપણે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર શોધવાનો છે માટે ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ બંને બાજુ વર્ગમૂળ લઈ લીધો ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય રૂટ ટુ થશે, જે અહીં ઓપ્શન બી છે। માટે એમસીક્યુ નંબર 9 આન્સર ઇઝ બી ક્યુ ડિવાઇડેડ બાય રૂટ ટુ થશે। હવે એમસીક્યુ 10 એલસીઆર એસી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ 600 હર્ટ્ઝ અને હાફ પાવર બિંદુઓએ આવૃત્તિઓ 550 હર્ટ્ઝ અને 650 હર્ટ્ઝ છે તો ક્યુ ફેક્ટર કેટલો હશે। હવે આ જે ક્યુ ફેક્ટર છે એનું જે આપણે ઇક્વેશન છે તે લખી દઈએ તો પરિપથમાં ક્યુ ફેક્ટર ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 ડિવાઇડેડ બાય 2 ડેલ્ટા ઓમેગા, જ્યાં 2 ડેલ્ટા ઓમેગા એ હાફ પાવર બેન્ડવિડ્થ થાય અને એના બરાબર આપણે લખીએ છીએ ઓમેગા 2 માઇનસ ઓમેગા 1। સો ઇઝ ઇક્વલ ટુ અહીં જો આપણે ક્યુ ફેક્ટર ક્યુ ઇઝ ઇક્વલ ટુ લખીએ તો ઓમેગા 0 ડિવાઇડેડ બાય ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 થશે। સો ઇઝ ઇક્વલ ટુ અહીં 2 પાય એફ 0 ડિવાઇડેડ બાય 2 પાય એફ 2 માઇનસ 2 પાય એફ 1। હવે અહીં નીચે 2 પાઈ જે છે એ કોમન લઈ લઈએ માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ અહીં 2 પાઈ એફ 0 ડિવાઇડેડ બાય 2 પાઈ કોમન, સો કૌંસમાં એફ 2 માઇનસ એફ 1। સો ઇઝ ઇક્વલ ટુ અહીં એફ 2 પાઈ 2 પાઈ કેન્સલ થયું માટે એફ 0 ડિવાઇડેડ બાય એફ 2 માઇનસ એફ 1 થશે। સો ઇઝ ઇક્વલ ટુ અહીં એફ 0 એટલે 600 હર્ટ્ઝ આપેલા છે, એફ 2 એટલે 650 હર્ટ્ઝ આપેલા છે, માઇનસ અહીં એફ 1 એટલે 550 હર્ટ્ઝ આપેલ છે। સો ઇઝ ઇક્વલ ટુ અહીં 600 ડિવાઇડેડ બાય અહીં 100 હશે બાદબાકી કરતા, સો ઇઝ ઇક્વલ ટુ અહીં જો કહીએ તો 6 આવશે માટે જે પરિપથ છે એ પરિપથમાં ક્યુ ફેક્ટર ક્યુ ઇઝ ઇક્વલ ટુ 6 થશે।
जे अहीं ऑप्शन सी जे माटे एमसीक्यू 10 आंसर ए सी अने 6 थशे। हवे एमसीक्यू 11 V is equal to 200 root 2 sin 100 t वोल्ट वड़े अपातो एक एसी वोल्टेज 1 माइक्रो फेरेडे ना कैपेसिटर ने आपवामां आव्यो छे, तो परिपथ में जोड़ेला ए मीटर नो अवलोकन खाली जगह मिली एम्पियर हशे। हवे आ दाखलानी अंदर अहीं आपणे मात्र कैपेसिटर धरावतो एक एसी परिपथ आपेल छे, जेनो वोल्टेज नो समीकरण अहीं आपेल छे। अहीं तमे जोई सको छो कि आ समीकरण ने V इज इक्वल टू वी एम साइन ओमेगा टी साथे जो सरखावी दईए तो अहीं 200 वी एम इज इक्वल टू 200 रूट टू एट्ले के 200 रूट टू जेटलू वोल्ट हशे, एट्ले अहीं वी एम तमे जोई सको छो एटलू वोल्ट थशे। अने ओमेगा इज इक्वल टू ओमेगा टी एट्ले के अहीं ओमेगा इज इक्वल टू अहीं 100 रेडियन पर सेकंड हशे, कारण के जो प्रवाहनुं मूल्य मेळववानुं हशे तो आपणे अहीं वी एम अने जे वी एम छे ती अने एक्स जेड एट्ले के इम्पिडन्सनो उपयोग करवो पड़शे। तो सौ प्रथम आपणे अहीं वी एम नी किंमत 200 रूट टू थशे वोल्ट, अने इम्पिडन्स जो लखीए तो जेड इज इक्वल टू 1 ओमेगा सी। માટે અહીં જો આપણે આ જે કિંમત જે છે એ કિંમત માટે અહીં જે પરિપથમાં જોડેલા એમીટરનું અવલોકન એટલે કે પરિપથમાંથી વહેતો પ્રવાહનું આરએમએસ મૂલ્ય આઈ આરએમએસ ઇઝ ઇક્વલ ટુ આઈએમ બાય રૂટ ટુ થશે, પરંતુ આપણે આઈએમની કિંમત જાણીએ છીએ વીએમ ડિવાઈડેડ બાય એક્સી એટલે કે ઝેડ, વીએમ બાય ઝેડ માટે અહીં ઝેડ બરાબર કેટલા થશે અહીં આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય ઝેડ અને ઝેડ ઇઝ ઇક્વલ ટુ આપણે એક્સી ઇઝ ઇક્વલ ટુ 1 ઓમેગા સી થશે। હવે આ જે આઈએમ છે તેની જગ્યાએ વીએમ બાય આપણે એક્સી લખી દીધું અને અહીં રૂટ ટુ તો છે તેમનું તેમ ઇઝ ઇક્વલ ટુ, હવે આ કિંમત મૂકી દઈએ તો 200 રૂટ ટુ ડિવાઈડેડ બાય નીચે તો રૂટ ટુ છે જ ઇન્ટુ અહીં એક્સીની કિંમત આપણે એટલે કે અહીં ઝેડની કિંમત આપણે મૂકી 1 ઓમેગા સી। હવે આ રૂટ ટુ અને આ રૂટ ટુ કેન્સલ આઉટ થઈ જશે અહીંયા, માટે આ ઓમેગા સી જે પદ છે એ અંશમાં જતું રહેશે, સો ઇઝ ઇક્વલ ટુ અહીં 200 રહી જશે ડિવાઈડેડ બાય 1 બાય ઓમેગા સી, ઓમેગાની કિંમત આપણે અહીં 100 રેડિયન પર સેકન્ડ છે માટે 100 ઇન્ટુ સી ઇઝ ઇક્વલ ટુ 10⁻⁶, કારણ કે 1 માઇક્રો ફેરેડે છે। તો અહીં તમે જોઈ શકો છો અહીં 10⁻² અને 10⁻⁶ એટલે 10⁻⁴ થશે, પરંતુ છેદના છેદમાં છે માટે આ પદ અંશમાં જશે, માટે અહીં આઈ આરએમએસ ઇઝ ઇક્વલ ટુ 200 ઇન્ટુ 10⁻⁴ થયો। હવે એને જો આપણે મિલી એમ્પિયરમાં મેળવવાનું છે તો અહીં આ જે અહીંયા આટલે જે દશાંશ ચિહ્ન હોય તેને આપણે અહીંયા મૂકવું પડશે, માટે એક સ્ટેપ ડાબી તરફ જઈએ તો 10⁻⁰ થયા અને આ 10⁻⁴ થશે, માટે 200 એટલે કે આ 200 ઇન્ટુ 10⁻³ એમ્પિયર, પરંતુ 10⁻³ એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 1 મિલી એમ્પિયર, સો અહીં જે આઈ આરએમએસ છે એ 20 મિલી એમ્પિયર થશે, જે અહીં ઓપ્શન જો કહીએ તો બી છે। માટે અહીં કહી શકાય એમસીક્યુ 11 આન્સર ઇઝ બી અને 20 મિલી એમ્પિયર થશે 20 મિલી એમ્પિયર થશે।